જામનગરમાં સંરક્ષણ વિસ્તારમાં આવેલ સરલાબેન ત્રિવેદી આવાસમાં પાંચમા માળે આવેલ ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રહેવાસીઓ ઘર છોડી પાર્કિંગમાં દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કાર્યવાહી કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ધ્રોલમાં પરપ્રાંતીય શ્રમિક મહિલાની હત્યાના પ્રકરણમાં આરોપી મૃતકના પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા પછી તપાસમાં નવો ધડાકો થયો છે. આરોપીએ ભૂતકાળમાં પણ એક હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ગઈ તારીખ 25/10/2023 રોજ એક હત્યાનો ગુનો દાખલ થયેલ છે, જેની અંદર મરણ જનાર હુંગરીબેન સરદારભાઈ વાસ્કેલિયા નાવની વહેલી સવારે હત્યા કરાયેલી હાલતમાં ડેડબોડી મળી આવેલી, જે અનુસંધાને મરણ જનારના પતિ સરદારભાઈ વાસ્કેલિયા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયેલો હતો. અને ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમ આ કામનો જે આરોપી છે સરદારભાઈ વાસ્કેલિયા એની શોધખોળ માટે લાગેલી હતી. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલી કે આ જે આરોપી છે એ જાયવા ગામની સીમની અંદર છુપાયેલો છે, જે અનુસંધાને પોલીસે ત્યાં મોચ રાખી અને શોધખોળ કરતાં આ આરોપી છે એ મળી આવેલો. અને આરોપીની પૂછપરછ કરતાં પોતે એની પત્ની ઉપર ચારિત્ર બાબતે શંકા હોય એની હત્યા કરેલ હોવાની કબૂલાત આપેલી છે. આ ઉપરાંત આરોપીની વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આરોપીએ અગાઉ પણ એના વતનની અંદર એક હત્યા કરેલી હોય, જેથી તે જ્યારે પોતાના વતનમાં જશે ત્યારે તેના ઉપર પણ હુમલો થઈ શકે એવી તેને શંકા હતી, જેના આધારે પોતે પોતાના વતનમાંથી એક દેશી બનાવટની પિસ્ટલ અને કારતૂસ પોતાની પાસે અહીંયા રાખતો હોવાની તે હકીકત જણાવી, જે અનુસંધાને ધ્રોલ પોલીસે તપાસ કરતાં આરોપી જે વાડીએ રહેતો હતો ત્યાંથી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ અને 5 નંગ જેટલા કારતૂસ આરોપી પાસેથી મળી આવેલા છે, જે અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ નીચે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટાપીર ચોકમાં 2 યુવાન ઉપર ઘાતક હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનને જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં એક યુવાન ઉપર હુમલો થતાં ઇજાગ્રસ્ત યુવાનને જીજી હોસ્પિટલ ખસેડાયો હતો. શહેરમાં વધતા જતા હુમલાના બનાવો લો એન્ડ ઓર્ડરની કથળતી સ્થિતિનો સંકેત આપી રહ્યા છે. જામનગરમાં નંદનવન વિસ્તારમાં એક બંધ ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ હતી. ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.